હેલો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની આપણે વાતો કરીએ છીએ. મસ્ત મજાનો પોલિમર જોઈએ છીએ. કાલે આપણે ટૂંકમાં ગયા લેક્ચરની અંદર લો ડેન્સિટી પોલિથીન અને હાઈ ડેન્સિટી પોલિથીનની વાતો કરી છે. ત્યાંથી આગળ વધીએ તો આજે આપણે જોવાનું છે સરસ મજાનું ટેફલોન. ટેફલોન તમે નામ ઘણી વખત સાંભળ્યું છે, ટેફલોન ટેપ એવું નામ સાંભળ્યું છે. અને ટેફલોન એમ જોવા જઈએ તો ખૂબ જ ઉપયોગી પદાર્થ છે. જેમ કે હું તમને એમ કહું કે તમે ઘણી જગ્યાએ રસોઈ બનાવવાના વાસણની જ વાત કરી દઈએ આપણે, બરોબર છે? તો રસોઈ બનાવવાનું જે વાસણ હોય, આ વાસણની અંદર નોન સ્ટીક એટલે કે ચોંટે નહીં. સમજો કે ઢોસા બનાવવા છે તો ઢોસા તમારા વાસણ સાથે ચોંટવા ન જોઈએ. તો એની માટે શું હોય છે કે જે ઢોસાની પ્લેટ હોય એના પર કાળા રંગનું સ્તર ચડાવેલું હોય, એ છે તમારું ટેફલોન. બહુ સીધી વાત છે. તો આપણે વાત કરીએ સરસ મજાની ટેફલોનથી શરૂઆત કરીએ. હું ટેફલોનની વાત કરું છું, અહીંયા લખું છું, હેડિંગ આપી દઉં છું ટેફલોન. શું આપું છું હેડિંગ? ટેફલોન. એનું બીજું નામ શું છે? ટેફલોનનું બીજું નામ છે પોલી ટેટ્રાફ્લોરોઇથિન. પોલી ટેટ્રા ફ્લોરો ઇથિન, પોલી ટેટ્રા ફ્લોરો ઇથિન, PTFE તરીકે પણ એને ઓળખવામાં આવે છે. પોલી ટેટ્રા ફ્લોરો ઇથિન અથવા તો ટેફલોન તરીકે એને ઓળખીએ છીએ. ઓકે, ચલો કઈ વાંધો નહીં. એનું સરસ મજાની બનાવટની વાત કરો. ચલો, પોલી ટેટ્રા ફ્લોરો ઇથિન NCF2, NCF2 ડબલ બોન્ડ CF2. જો આનું નામ થાય છે ટેટ્રાફ્લોરોઇથિન. ટેટ્રાફ્લોરોઇથિન શું નામ થાય છે? ટેટ્રાફ્લોરોઇથિન. એનું તમારે પોલિમરાઇઝેશન કરવાનું છે. શું કરવાનું છે? પોલિમરાઇઝેશન. તમારે બુકની અંદર ખાલી લખેલું છે ઊંચું દબાણ અને ઉત્સેચક, સોરી ઉદ્દીપક. ઊંચું દબાણ અને ઉદ્દીપક આવું જ લખેલું છે. પણ સાહેબ કયો ઉદ્દીપક જોશે? પર સલ્ફેટ ઉદ્દીપક જોશે. પહેલા તો પોલિમરાઇઝેશન છે, મુક્તમૂલક પોલિમરાઇઝેશન. મુક્તમૂલક પોલિમરાઇઝેશન, બરોબર છે? ઊંચું દબાણ, તાપમાન અને પર સલ્ફેટ. કયો ઉદ્દીપક જોશે? પર સલ્ફેટ. તમે માર્શલ એસિડ લઈ શકો, K2S2O8 અહીંયા તમે લઈ શકો પર સલ્ફેટ ઉદ્દીપક તરીકે. એટલે તમારું જે ટેટ્રાફ્લોરોઇથિન છે એનું CF2N પોલી ટેટ્રાફ્લોરોઇથિનમાં રૂપાંતર થઈ જશે, જેને આપણે કહીએ છીએ ટેફ્લોન. શું કહીએ છીએ? ટેફલોન. ટેફલોન ટેપ પણ આવે છે, બહુ બધી જગ્યાએ ટેફલોન નો ઉપયોગ થાય છે. બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે ટેફલોન, બરોબર છે? તો આ છે, એમાં જે ટેફલોન અને પોલિથીન છે, જે આપણે લો ડેન્સિટી હાઈ ડેન્સિટી પોલિથીન છે એનો વધારે ઉપયોગ થાય છે, બરોબર થાય છે. બેકેલાઇટ મેલેમાઇન નો ઉપયોગ થાય છે, પણ આ બંને નો ઉપયોગ, એમાં જે ટેફલોન નો ઉપયોગ તો બહુ બધી જગ્યાએ તમને જોવા મળે છે અને બહુ ઇમ્પોર્ટન્ટ પદાર્થ છે. એના ગુણધર્મોની વાત કરીએ. શું શું છે ગુણધર્મો? તો અહીંયા લખું છું ગુણધર્મો. ચાલો, ગુણધર્મોમાં પહેલું જુઓ. એક તો મેં તમને પહેલા કીધું છે કે ભાઈ તમારે આ બધા પદાર્થો છે એ રાસાયણિક રીતે નિષ્ક્રિય, ક્ષારણ પ્રતિરોધક, બરોબર છે? અહીં લખી દઉં છું પહેલું, રાસાયણિક રીતે નિષ્ક્રિય, ક્ષારણ પ્રતિરોધક. પાણી પ્રત્યે નિષ્ક્રિય, આ કોમન છે, પાણી પ્રત્યે નિષ્ક્રિય. બરોબર છે? તો વિદ્યુત અવાહક એ પણ લખી દઉં છું, વિદ્યુત અવાહક છે. શું છે પેલા? વિદ્યુતનું અવાહક છે. વાત બીજી, ઉચ્ચ તાપ સહી શકે છે. ઉચ્ચ તાપ સહી શકે છે એટલે કે તાપમાન, ઊંચું તાપમાન હોય તો એનું શું કરી શકે છે? સહન કરી શકે છે, પીગળતો નથી એટલે ઉચ્ચ તાપ સહી શકે છે.
ત્યાંથી પછી આગળ વાત કરીએ, થોડા ઘણા અંશે થર્મો સેટિંગ પ્રકારનો પોલિમર છે. થર્મો સેટિંગ ખરેખર થર્મો પ્લાસ્ટિક છે, પણ થોડા ઘણા અંશે થર્મો સેટિંગ પ્રકારનો, ખરેખર થર્મો પ્લાસ્ટિક લખું, થર્મો સેટિંગ પ્રકારનો કહીએ તો પણ વાંધો નહીં, કારણ કે ઊંચા તાપમાનના બંધારણમાં ફેરફાર થતો નથી. થર્મો સેટિંગ પ્રકારનો પોલિમર છે, બરોબર. થોડા ઘણા અંશે, ફૂલે ફૂલ નહીં, થોડા ઘણા અંશે થર્મો સેટિંગ પ્રકારનો પોલિમર છે. ત્યાર પછી જો ટેફલોનનું કોટિંગ એટલે કે ઢોળ ચડાવેલો હોય તો 573 કેલ્વિનથી ઊંચા તાપમાને વિઘટન પામે છે. ટેફલોનનું કોટિંગ 573 કેલ્વિનથી ઊંચા તાપમાને વિઘટન પામે છે. કેવા તાપમાને વિઘટન પામે છે? 573 કેલ્વિન થી ઊંચા તાપમાને વિઘટન પામે છે. આ ટેફલોન નું કોટિંગ ચડાવેલું હોય તો આની વાત છે. બોલો, થાય વાત ક્લિયર? બહુ સીધી સાધી વાત છે. ખરેખર થર્મો પ્લાસ્ટિક પ્રકારનો પોલિમર છે, પણ થોડા ઘણા અંશે, અહીંયા આખું જ લખું છું નહીતર પાછું ગૂંચવડો થશે. થર્મો પ્લાસ્ટિક પ્રકારનો જ પોલિમર છે, થોડા ઘણા અંશે થર્મો સેટિંગ પ્રકારનો છે, બરોબર છે? અહીંયા લખી દઉં છું, અહીંયા જે ત્રીજું વિધાન લખ્યું છે એમાં આખી વાત કરું નહીતર લોચો થશે. થર્મો પ્લાસ્ટિક પ્રકારનો પોલિમર છે, થોડા ઘણા અંશે થર્મો સેટિંગ બંધારણ ધરાવે છે. બરાબર છે, થોડા ઘણા અંશે થર્મો સેટિંગ પ્રકારનો બંધારણ ધરાવે છે. બાકી તો કેવું છે? થર્મો પ્લાસ્ટિક પ્રકારનો જ સરસ મજાનો તમારો પોલિમર છે. બોલો, થાય વાત ક્લિયર? ત્યાર પછી એના ઉપયોગોની વાત કરીએ બેટા. ઉપયોગો બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ સીધી સાધી વાતો છે, કઈ ઉપયોગોમાં તે મોટી ધાર મારવાની વાતો કઈ છે નહીં. પેલો તો શું છે, મશીન ની અંદર ઊંજણ તરીકે ઉપયોગ થાય છે. મશીનમાં ઊંજણ તરીકે ઉપયોગી છે, આ પહેલો ઉપયોગ છે. મશીનની અંદર ઊંજણ તરીકે ઉપયોગી છે, આ વાત નંબર એક થઈ. વાત નંબર બે, તો કે હવે વિદ્યુત અવાહક હોવાથી ઘણા બધા સાધનો બનાવવા માટે ઉપયોગી છે, પણ એ ઉપયોગ આપણે લખતા નથી, કારણ કે વિદ્યુત અવાહક છે તો ઘણા બધા વિદ્યુત અવાહક સાધનો બનાવી શકે છે. આપણે ઇમ્પોર્ટન્ટ છે લખીએ, ઓઇલ સીલ અને ગાસ્કેટ બનાવવા માટે ઉપયોગી છે. ઓઇલ સીલ અને ગાસ્કેટ બનાવવા ઉપયોગી છે. ઓઇલ સીલ, સીલ લખું છું, સીલ નથી લખતો. ઓઇલ સીલ અને ગાસ્કેટ બનાવવા ઉપયોગી છે. ઇન ધ લાસ્ટ, રસોઈના નોનસ્ટિક સાધનો અને ખેંચાણ સપાટી બનાવવા માટે ઉપયોગી છે. ખાલી લખું છું, રસોઈના નોનસ્ટિક સાધનો બનાવવા માટે ઉપયોગી છે. રસોઈના નોનસ્ટિક સાધનો, મસ્ત મજાનું કોટિંગ ચડાવી દે છે, એટલે રસોઈની અંદર જે તમે રસોઈ બનાવો છો એ તમારા વાસણ સાથે ચીપકે નહીં. આ સરસ મજાની તમારી વાત થઈ. પછી વાસણને છે ઘઈ ધોઈને તમે ઘસીને ન ધોઈ શકો, કારણ કે નીકળે તો ઉપરનું સ્તર ઉખડી જાય, તો પછી તમારું જે નોનસ્ટિક પડ છે ટેફલોનનું એ નીકળી જાય. ઓકે, ચલો, તો આ સરસ મજાની વાત થઈ ટેફલોનની. ફટાફટ સ્ક્રીનશોટ લે બેટા. ટેફલોનની વાત પૂરી થઈ એટલે આપણે લઈએ છીએ પાન પોલિએથિલિન નાઇટ્રાઇલ, બરોબર છે? ફટાફટ સ્ક્રીનશોટ. વાત કરીએ છીએ પોલિએથિલિન નાઇટ્રાઇલ, જેને આપણે ટૂંકમાં પાન પણ કહેશું, ઓર્લોન પણ કહેવાય છે. પોલી એક્રિલો નાઇટ્રાઇલ, એને ઓર્લોન પણ બોલશું, અથવા તો એને ઇંગ્લિશમાં પોલી એક્રિલો નાઇટ્રાઇલ એટલે પાન તરીકે પણ ઓળખવામાં આવે છે. પોલી એક્રિલો નાઇટ્રાઇલ એટલે એને બીજું નામ શું કહેશું આપણે? પાન તરીકે ઓળખીશું.
બોલો થાય વાત ક્લિયર? બહુ સિમ્પલ છે, બહુ સીધી સીધી વાત છે, કંઈ નવીન છે નહીં. અને અવલ ઓર્લન તો બહુ ઇમ્પોર્ટન્ટ રેસાઓ છે બેટા, જબરદસ્ત ઇમ્પોર્ટન્ટ રેસાઓ છે. અને એ પછી કેવા છે, શાખીય છે, રેખીય રેસાઓ નથી. જો ઓર્લન આપણે જ્યારે રેખીય રેસાઓને વાત કરતા હતા, રેખીય શાખીય અને મિશ્રબંધિત, ત્યારે આપણે વાત કરી હતી પાન એમ આવતું નથી, પાન રેખીય રેસાઓમાં આવતું નથી, બરોબર છે. ટેરિલિન આવી શકે પણ પાન તો સોરી ટેફલિન આવી શકે, ટેફલોન આવી શકે પણ પાન તમારા રેખીય રેસામાં આવશે નહીં. કઈ રીતે ઉત્પન્ન થાય છે? તો કે ભાઈ તમારું એક્રિલો નાઇટ્રેટ પદાર્થ લેવાનો છે. બનાવટની વાત કરું છું, એક્રિલો નાઇટ્રેટ CH2 double bond CHCN, બરોબર છે. એના એન મોલ લેશો, આને બોલાય છે એક્રિલો નાઇટ્રેટ. શું બોલાય છે? એક્રિલો નાઇટ્રેટ. ઓકે, એનું પોલિમરાઇઝેશન કરશું. ક્યું પોલિમરાઇઝેશન આવે છે? મુક્ત મૂલક પોલિમરાઇઝેશન, પેરોક્સાઇડ ઉદ્દીપક. આપણને ખબર છે પેરોક્સાઇડ તમે કોઈ પણ લઈ શકો, તૃતીય મિથાઈલ પેરોક્સાઇડ લઈ શકો, બાયમિથાઈલ પેરોક્સાઇડ, તમને મોજ આવે તે પેરોક્સાઇડ ઉદ્દીપક તમે લઈ શકો છો. જે આપણે લાસ્ટ લેક્ચર ની અંદર વાતો કરી એમાં કોઈ પણ એક પેરોક્સાઇડ ઉદ્દીપક તમે લઈ શકો છો. અને આમાંથી બને છે પોલી એક્રિલો નાઇટ્રાઇડ. શું થાય છે? તો કે ભાઈ CH2 CH અને CN એમ આને કહેશું પોલી એક્રિલો નાઇટ્રાઇડ પાન. બોલો થાય ક્લિયર? બહુ સીધી બનાવટ છે, કઈ નથી. હવે એના ગુણધર્મોની વાત કરું છું, તો ગુણધર્મોમાં શું છે? પહેલી વાત, શાખા ધરાવે છે, શાખીય વર્ગનું પોલિમર છે. શાખીય પોલિમર છે, દેખીતા જ છે, મારા ઘરનું કઈ છે નહીં. કુદરતી રેસાઓ જેવી શાખીય પોલિમરની વર્તણૂક ધરાવે છે. બીજું, કુદરતી રેસાઓ જેવું જ શાખીય, કુદરતી રેસાઓ છે એ તો પાછા કેવા છે બધા? તો કે કુદરતી રેસાઓ છે એ બધા તો રેખીય છે, પણ આ કુદરતી રેસાઓ જેવી જ શાખીય પોલિમરની વર્તણૂક ધરાવે છે, જેવી જ શાખીય પોલિમરની વર્તણૂક ધરાવે છે. પાન બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર છે. ખાવામાં કામ આવે છે, ઈ પાન નથી પહેલા ત્યાં આવ પાન. તો આપણે કયું પાન છે? તો કે આ જે પાન છે એ પોલિમર છે, આ ખાવાનું પાન છે નહીં. ત્યાંથી આગળ વધીએ, થર્મોપ્લાસ્ટિક પ્રકારનું છે, યાદ કરી જુઓ. થર્મો પ્લાસ્ટિક પ્રકારનું પોલિમર છે, રાસાયણિક રીતે નિષ્ક્રિય છે, વિદ્યુતનું અવાહક છે, ક્ષારણ પ્રતિરોધક છે, એ બધું તો કોમન છે, એ હવે અહીંયા લખતો નથી. રાસાયણિક રીતે નિષ્ક્રિય, વિદ્યુત અવાહક, ઉષ્માનું અવાહક, પાણી અવરોધક અને ક્ષારણ પ્રતિકારક, આ પાંચ પોઈન્ટ તો કોમન છે, એ અહીંયા હું લખતો નથી. એક્રિલિક રેસાઓની ખેંચાણ ક્ષમતા સારી છે, એક્રિલિક રેસાઓની ખેંચાણ ક્ષમતા સારી છે, તેના પર ફૂગ કે સૂક્ષ્મ જીવાણુઓની ખરાબ અસર થતી નથી. વાત નંબર 4, એક્રિલિક રેસાઓ કેવા રેસાઓ? એક્રિલિક રેસાઓ, આ એક્રિલિક રેસાઓ છે, એક્રિલિક એક્રિલિક નહીં, એક્રિલિક ચાલશે, એક્રિલિક રેસાઓ ખેંચાણ ક્ષમતા તેના પર કોની કોની અસર નથી થતી બેટા? તો કે તેના પર ફૂગ કે સૂક્ષ્મ જીવાણુઓની અસર થતી નથી. ચલો, આ સરસ મજાના એના શું થઈ ગયા છે, ગુણધર્મો થઈ ગયા. શું કહે છે? શાખીય પોલિમર છે, શાખા તો દેખાય જ છે, થર્મોપ્લાસ્ટિક પણ દેખાય છે, કુદરતી રેસાઓ જેમ શાખીય પોલિમરની વર્તણૂક દર્શાવે છે, એન્ડ ધ લાસ્ટ એક્રેલિક રેસાઓ ખેંચાણ ક્ષમતા સારી ધરાવે છે,
અને તે ફૂગ કે સૂક્ષ્મ જીવાણુથી અસર પામતા નથી, તેના પર ફૂગ કે સૂક્ષ્મ જીવાણુ અસર કરી શકતી નથી. વાત ઉપયોગોની છે. કોની વાત છે? ઉપયોગોની. કુદરતી ઊનની અવેજીમાં વપરાતા સંશ્લેષિત ઊનની બનાવટમાં ઉપયોગી છે. સીધું સંશ્લેષિત ઊન લખી નાખો, બધું લાભ નથી લખતો. સંશ્લેષિત ઊનની બનાવટમાં ઉપયોગી છે. કોની બનાવટમાં ઉપયોગી છે ભાઈ? સંશ્લેષિત ઊનની બનાવટમાં ઉપયોગી છે. સંશ્લેષિત રેસાઓની બનાવટમાં ઉપયોગી છે. એન્ડ ધ લાસ્ટ થર્ડ વન ઇઝ એક્રિલિક રેસાઓની બનાવટમાં ઉપયોગી છે. એક્રિલિક રેસાઓની બનાવટમાં ઉપયોગી છે. એક્રેલિક કયો કે એક્રિલિક કયો, બંને શું થશે? સેમ થશે. આ છે તમારા સરસ મજાના પાન અથવા તો ઓર્લન ની વાતો, પોલી એક્રિલો નાઇટ્રેલ ની વાતો છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે, બધાની એક એક પોઈન્ટ યાદ રાખવાનો છે મેડમ, બરોબર છે? બોર્ડ માટે તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે જ છે. અત્યારે 2020માં તો આ ટોપિક નીકળી ગયેલો છે, પણ આપણે JEE નીટ ની અંદર ઉપયોગી છે, અને અન્ય વર્ષમાં કોઈ બોર્ડ આપવાનું હોય તો એની માટે ત્યાં ખાસ ઉપયોગી છે. સરસ મજાનું છે. સ્ક્રીનશોટ લઈ આગળ વધીએ. ઓકે, તો હજી એક એક્ઝામ્પલ જોઈએ. બ્યુટાઇલ રબરનું, બરોબર છે? અહીં હેડિંગ આપી દઉં છું, બ્યુટાઇલ રબર. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે ત્યાં સુધી આપણે જે પોલિમર જોઈએ છે, જે પદાર્થ જોયા છે, પછી એ ઓર્લોન હોય, ટેફલોન હોય, LDPE હોય કે HDPE હોય, તો આ બધા જ પ્રકારના પોલિમરની અંદર જે પોલિમરાઇઝેશન થતું હતું એ મુક્તમૂલક પોલિમરાઇઝેશન હતું. જ્યારે બ્યુટાઇલ રબરની અંદર કેટાઇનિક પોલિમરાઇઝેશન થાય છે. PVC છે, એટલે કે પોલિવિનાઇલ ક્લોરાઇડ છે, એની અંદર એનાયનિક થાય. સ્ટાયરીનમાંથી પોલિસ્ટાયરીન બને, એની અંદર પણ એનાયનિક પોલિમરાઇઝેશન થાય. પણ તમારું જે બ્યુટાઇલ રબર છે, અહીંયા કેટાઇનિક પોલિમરાઇઝેશન છે, જે કેટાઇનિક પોલિમરાઇઝેશનના તબક્કાઓને આપણે શીખવાની કંઈ જરૂર નથી, પણ કેટાઇનિક પોલિમરાઇઝેશન અહીંયા તમને જોવા મળે છે. કઈ રીતે થાય છે એની જરાક વાત કહીએ છીએ. આઇસોબ્યુટિલિન નામનો સરસ મજાનો પદાર્થ લઈશું. CH2 ડબલ બોન્ડ, CH3. ચલો, આનું નામ થાય છે આઇસોબ્યુટિલિન. શું કહેશું આપણે એને? આઈસો અહીં લખી દઉં છું. ચાલો, આઇસોબ્યુટિલિન, એનું તમે પોલિમરાઇઝેશન કરશો. આઇસોબ્યુટિલિનનું પોલિમરાઇઝેશન કરશો, કેટાઇનિક યોગશીલ પોલિમરાઇઝેશન થશે. કેટાઇનિક યોગશીલ પોલિમરાઇઝેશન એટલે શું થશે? તો કે આમાંથી બને છે બ્યુટાઇલ રબર. શું બને છે? બ્યુટાઇલ રબર. એટલે કે આ જે દ્વિબંધ છે એ દ્વિબંધ તૂટશે. CH2, CH3, CH3 એમ આ રીતે તમને પોલિમરાઇઝેશન થઈ અને મળે છે બ્યુટાઇલ રબર. આ ખરેખર રબરમાં આવે છે, પણ આપણા સિલેબસમાં ટૂંકમાં NCERT બુકની અંદર આની વાતો કરેલી નથી, પણ એની અંદરથી ક્વેશ્ચન ગુજકેટમાં પૂછાઈ ગયેલો છે, અને એકાદ વખત JEE નીટમાં પણ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. કેવું ખાસ કરીને પોલિમરાઇઝેશન થાય એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો યાદ રાખવાનું છે. બ્યુટાઇલ, સોરી એનાયનિક, સોરી કેટાઇનિક પોલિમરાઇઝેશન. ગુણધર્મોની વાત કરી, આઇસોબ્યુટિલિન માંથી બ્યુટાઇલ રબર, બ્યુટાઇલ રબરમાં કયું પોલિમરાઇઝેશન થાય? કેટાઇનિક પોલિમરાઇઝેશન થાય છે. આ એની બનાવટ હતી. હવે જોઈએ ગુણધર્મો. ગુણધર્મો ઉપરથી જોશો તો તમને ખ્યાલ આવશે કેવું છે. એક તો ભાઈ શાખીય પોલિમર છે, પહેલી વાત. શાખીય પોલિમર છે, રબર છે, એટલે શું છે? ઇલાસ્ટિક પદાર્થ છે. કેવું છે? ઇલાસ્ટિક પદાર્થ છે. પણ તમે જો વ્યવસ્થિત રીતે આને યાદ કરશો તો જ તમે આને સારી રીતે યાદ રાખી શકશો, બરોબર છે? વાત નંબર બે, થર્મો, સોરી ઇલાસ્ટિક પદાર્થ છે, ઇલાસ્ટોમર છે.
વાત નંબર 3, કુદરતી રબર કરતા સ્થિતિસ્થાપકતા સારી હોય છે. કુદરતી સારી સ્થિતિ સ્થાપકતા ધરાવે છે. કુદરતી રબર કરતા સ્થિતિસ્થાપકતા કેવી છે? સારી ધરાવે છે. અને બાકીનું તો કોમન છે, પાણી પ્રત્યે નિષ્ક્રિય છે, રસાયણ અવરોધક છે, એ બધા મુદ્દા તો કોમન છે. ઉપયોગોની વાત કરીએ, એક જ વસ્તુ છે સરસ મજાની, કુદરતી રબર ના સ્થાને વાપરી શકાય છે. કોના સ્થાને વાપરી શકો છો? કુદરતી રબરના સ્થાને વાપરી શકાય છે. બાકી ના રીતે છે, પીવીસી છે, પોલિસ્ટાયરીન છે, પણ એ આપણે એનસીઈઆરટી બુકની અંદર પાછળ કોષ્ટકમાં આપેલો છે, તો આપણે કોષ્ટકની રીતે જેને યાદ રાખી લેશું. બાકી તમારે એનું આખું લખાણ કરવું હોય તો આ રીતે એનું પણ તમે લખાણ કરી શકો, પણ આપણને કોષ્ટકમાં યાદ રાખવા માટેની પદ્ધતિ છે આપેલી છેલ્લે એનસીઈઆરટીમાં, તો આપણે કોષ્ટકની રીતે જેને આપણે યાદ રાખી લેશું. ફટાફટ એનો સ્ક્રીનશોટ લ્યો. હવે આપણે આગળ વધીએ તો સહપોલિમર હજી એક જોવું છે. કયું જોવું છે? સહપોલિમર, જેને આપણે કો પોલિમર તરીકે ઓળખીએ છીએ. ચલો ફટાફટ એનો સ્ક્રીનશોટ લ્યો. પૂછું બેટા, તો સહપોલિમર પછી આપણે સંગઠન પોલિમરાઇઝેશન જોશું. અત્યાર સુધી કઈ જોતા હતા? મુક્તમૂલક હોમોયોગશીલ પોલિમરાઇઝેશન. ખરેખર કેવું હતું? મુક્તમૂલક પોલિમરાઇઝેશન તો હતું, પણ સાથે સાથે હોમો હતું. કારણ કે જે કઈ મોનોમર લીધા હતા એક જ પ્રકારના હતા. હવે હું લઉં છું સહપોલિમર, જેને આપણે કો પોલિમર તરીકે પણ ઓળખીએ છીએ. શું કહીએ છીએ? કો પોલિમર અથવા તો સહપોલિમર. કો પોલિમર અથવા તો સહપોલિમર સરસ મજાનું અને બેસ્ટ એક્ઝામ્પલ છે બુના એસ રબર. કયું રબર છે? બુના એસ. બુના એન પણ કહી શકાય, પણ આપણે બુના એસ ભણીએ. બહુ સીધું સાદું સિમ્પલ એક્ઝામ્પલ છે. હવે જો તમારા બુકમાં નથી આપ્યું, પણ ખરેખર બુના એસ જે છે એ બે પ્રકારનું રબર થશે. એની બે પ્રકારે તમે પ્રક્રિયા કરી શકો છો. પહેલી પ્રક્રિયા કઈ રીતે કરશો એને જરા ધ્યાન આપી દો. તો પહેલી પ્રક્રિયામાં શું કરશો? તો કે તમારે લેવાનું છે સરસ મજાનું સ્ટાયરીન અને બ્યુટાડાઇન, બ્યુટા 1 3 ડાઇન, સ્ટાયરીન અને બ્યુટાડાઇન, બ્યુટા 1 3 ડાઇન હોય છે. સ્ટાયરીન અને બ્યુટાડાઇન વચ્ચે તમારે રિએક્શન તો કરાવવાની છે, પણ પ્રક્રિયા પરિસ્થિતિ અલગ રાખવાની છે. આની વચ્ચે યોગશીલ પ્રક્રિયા થશે. નીચો દબાણ મુક્તમૂલક ક્રિયાશીલ મધ્યસ્થી તરીકે આલ્કાઇલ મર્કેપ્ટન અને પાણી. સ્ટાયરીન અને બ્યુટાડાઇન વચ્ચે કેવું દબાણ રાખવાનું છે? નીચા દબાણે મુક્તમૂલક ક્રિયાશીલ મધ્યસ્થી આલ્કાઇલ મર્કેપ્ટન. અને કેવું દબાણ રાખવાનું છે બાપુ? નીચું દબાણ મુક્તમૂલક ક્રિયાશીલ મધ્યસ્થી આલ્કાઇલ મર્કેપ્ટન અને પાણીની હાજરીમાં, અને પાણી સાથે પ્રક્રિયા પાણીની હાજરીમાં સાથે ને, કારણ કે આ બંને વચ્ચે પ્રક્રિયા કરવાનું છે, અને પાણીની હાજરીમાં પ્રક્રિયા થાય છે. હવે જો પ્રક્રિયા થાય ને એ દરમિયાન શું થશે? તો કે ભાઈ જે તમારું મર્કેપ્ટન છે પોલિમરના આણ્વીય દળને નિયંત્રિત કરે છે, બરોબર છે? પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મર્કેપ્ટન તમારા જે પોલિમર છે, મર્કેપ્ટન પોલિમરના આણ્વીય દળને નિયંત્રિત કરે છે. કહેવાનો મતલબ શું? કે ભાઈ બહુ લાંબી શૃંખલા થઈ ગઈ, તમારે કેપ્ટન કહે ભાઈ બસ એટલે ભરી જા, એટલે જ સુધી તારે શૃંખલા બનાવવાની છે, એટલે શું થઈ જાય? તો કે જે ઘણા બધા મોનોમરના અણુ જોડાયેલા લાંબી પોલિમરની શૃંખલા થવાની હોય એ શૃંખલા કેવી થઈ જાય? ટૂંકી થઈ જાય. એટલે શું કરે છે? તો કે ભાઈ મર કેપ્ટન પોલિમરની શૃંખલાને નિયંત્રિત કરે, એટલે એના આણ્વીય દળને શું કરે છે? નિયંત્રિત કરે છે. બોલો, એટલી વાત ક્લિયર થઈ છે? એટલે આના કારણે શું થાય? તો કે જે એન છે
જે આપણે આવર્તનીય એકમ, જેને આપણે પુનરાવર્તિત એકમ એન કીધું છે, તો એ એનની સંખ્યા ઓછી છે. ઓછી હોય એટલે કેવું થઈ જાય, લિક્વિડ ઓલિગોમર બને છે. યાદ આવે છે આપણે જ્યારે શરૂઆતમાં જ વાત કરી હતી, મેં આ ચેપ્ટરની શરૂઆતની અંદર જ વાત કરી હતી, જો 25 કરતા ઓછી હોય, એન બરાબર એન લેસ ધેન 25 હોય, એન લેસ ધેન 25 હોય તો આપણે એને શું કહીએ, ઓલિગોમર કહેશું. તો સેમ ઘટના અહીંયા બનવાની છે. આણ્વીય દળને શું કરે છે, નિયંત્રિત કરે છે. હવે એના કારણે શું થાય, ઊંચી સ્નિગ્ધતા ધરાવતા પોલિમરનો અણુ બને છે. શું કરે છે, ઊંચી સ્નિગ્ધતા ધરાવતા નિયંત્રિત કરે છે. તેથી ઊંચી સ્નિગ્ધતા ધરાવતા પોલિમર ખરેખરમાં ઓલિગોમર ના અણુ બને છે. સ્ટાયરીન અને બ્યુટાડાઈન વચ્ચે ઊંચા દબાણ, આની કરતા પરિસ્થિતિ કેવી રીતે લઉં છું ભાઈ, વિપરીત પરિસ્થિતિ લઉં, નીચું દબાણ હતું હવે ઊંચું દબાણ લઉં છું. અહીંયા કયું ક્રિયાશીલ મધ્યસ્થી હતું, મુક્ત મૂલક ક્રિયાશીલ હતું, હવે હું લઉં છું આયનીય મધ્યસ્થી, ઊંચા દબાણે આયનીય મધ્યસ્થી આલ્કાઇલ લિથિયમ, લિથિયમ કોણ લઉં છું, પેલા આલ્કાઇન મર કેપ્ટન લીધું, આ વખતે લઉં છું આલ્કાઇન લિથિયમ અને પાણીની ગેરહાજરી. અહીંયા શું હતું, પાણીની હાજરી હતી અને નીચે તમે પાણીને કાઢી નાખ્યું, પાણીની ગેરહાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો આયનીય યોગશીલ પોલિમરાઇઝેશન થશે. ગેરહાજરીમાં આયનીય યોગશીલ આયનીય યોગશીલ પોલિમરાઇઝેશન થઈ અને સરસ મજાનું તમને શું મળે છે, તો કે ભાઈ વધુ આણ્વીય દળ ધરાવતા સખત અને ઓછા લચકીય દ્રાવણ પ્રકારના સ્ટાયરીન બ્યુટાડાઈન મળે છે. પોલિમરાઇઝેશન થઈ વધુ આણ્વીય દળ ધરાવતા પોલિમર મળે છે. ટૂંકમાં ઓછા લચકીય હોય પણ મસ્ત મજાના પોલિમર તમને મળી જાય છે. બોલો તારે વાત ક્લિયર. હવે જરાક એની બનાવટ લખી નાખું છું. અહીંયા લખું છું સ્ટાયરીન, આ છે તમારું CH ડબલ બોન્ડ CH2, એના N મોલ લઈ લઉં છું. આ છે સ્ટાયરીન CH2 ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2, બ્યુટા 1 3 ડાઈન. બોલો થાય ક્લિયર. આ બધી જ ઘટનાઓ એ લખવાની હોય છે, મુક્ત મૂલક અથવા એનાયનિક યોગશીલ કોપોલિમરાઇઝેશન, આલ્કાઇલ મર્કેપ્ટન અને પાણી અથવા તો આલ્કાઇલ લિથિયમ. મુક્ત મૂલક અથવા આયનીય કયા પ્રકારનું પોલિમરાઇઝેશન છે, ખાસ કરીને એનાયનીય લખો તો એ ચાલશે. અહીંયા આયનીય મધ્યસ્થી લખ્યું છે, એનાયનીય મધ્યસ્થી લખી દઉં. એનાયનીય મધ્યસ્થી. બોલો થાય વાત ક્લિયર. શું કીધું છે અહીંયા પછી મેં, તો કે મુક્ત મૂલક અથવા તો આયનીય એનાયનીય, આયે પણ એનાયનીય લખી દો, એનાયનીય પોલિમરાઇઝેશન થશે.
મુક્ત મૂલક અથવા તો એનઆઈનીય પોલિમરાઇઝેશન. અહીંયા શું કીધું છે તો કે આલ્કાઇલ મરકેપ્ટન પ્લસ પાણી, આલ્કાઇલ મરકેપ્ટન પ્લસ પાણી અને નીચું દબાણ. અથવા આલ્કાઇલ લિથિયમ પ્લસ ઊંચું દબાણ. હવે તમને અહીંયા મળે છે સ્ટાયરીન બ્યુટાડાઈન રબર. થોડી નાની રચના દોરું છું. રબર છે CH CH2, CH2 CH ડબલ બોન્ડ CH CH2 એન્ડ. ચલો આ રીતે તમારું સ્ટાયરીન બ્યુટાડાઈન રબર બને છે, જેને બુના એસ પણ કહે છે, બુના એસ રબર. આ છે સ્ટાયરીન બ્યુટાડાઈન રબર. એના ગુણધર્મોની વાત કરીએ ફટાફટ, સ્ક્રીનશોટ લેવા ડાયરેક્ટ લેવાતનો, સ્ક્રીનશોટ લેવા ફટાફટ. ચલો એના ગુણધર્મોની વાત કરું છું. તમારા પુસ્તક એનસીઆરટી બુક ની અંદર એટલું બધું ડિટેલમાં આપેલું નથી, તો ખાસ કરીને જોવાનું છે. અહીંયા લખું છું એના ગુણધર્મો. ચલો શું કહે છે ગુણધર્મો? તો કે ભાઈ પહેલી વાત, તમે જોશો એટલે તમને શાખા દેખાય છે. આ સાહેબ શાખા દેખાય છે, શાખીય પોલિમર છે, તો રબર કહી શકો શાખીય પોલિમર છે. શાખીય સંશ્લેષિત લખી નાખો, શાખીય સંશ્લેષિત પોલિમર છે, શાખીય પોલિમર માં આવે છે. બરોબર છે, જો રબર છે છતાંય શાખીયમાં લખું છું, ખાસ યાદ રાખજો. ઓકે, બુના એસ તેલી પદાર્થો, નકામું પાણી અને ઓઝોન પ્રત્યે સક્રિય છે. તેલી પદાર્થો, નકામું પાણી અને ઓઝોન પ્રત્યે સક્રિય છે. એટલે કે તેલી પદાર્થો એના પર અસર કરશે, એટલે અહીંયા આપણે રસાયણ પ્રત્યે નિષ્ક્રિય લખી શકશું નહીં. તેલી પદાર્થો હોય, નકામું પાણી હોય અને ઓઝોન છે, તો આ ત્રણે એના પર અસર કરશે, એટલે અહીંયા આપણે રસાયણ પ્રત્યે નિષ્ક્રિય લખી શકશું નહીં. ખાસ યાદ રાખજો, તે કુદરતી રબર કરતા વધુ સ્નિગ્ધતા ધરાવે છે, વધારે ચીકાશ હોય એની અંદર. બરોબર છે, કુદરતી રબર કરતા વધુ સ્નિગ્ધતા ધરાવે છે, ઊંચી તણાવ ક્ષમતા અને પ્રબળ ખેંચાણ ધરાવે છે. ઊંચી તણાવ ક્ષમતા અને પ્રબળ ખેંચાણ ધરાવે છે. ઊંચી તણાવ ક્ષમતા અને પ્રબળ ખેંચાણ ધરાવે છે. એન્ડ લાસ્ટ, તેઓ પ્રબળ આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ ધરાવતા હોય છે. તેઓ પ્રબળ આંતર આણ્વીય એચ બંધ ધરાવે છે. હવે સાથે સાથે શું છે, આ એચ બંધ ધરાવે છે ને, એના કારણે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ એ ખૂબ ઊંચા તાપમાને જાળવી રાખે છે. એચ બંધ ધરાવતા હોવાથી ઊંચા તાપમાને પણ સ્થિતિસ્થાપકતા નો ગુણધર્મ જાળવી રાખે છે. સ્થિતિસ્થાપકતા નો ગુણધર્મ ઊંચા તાપમાને જળવાઈ રહે, કારણ શું? તો કે એચ બંધ ધરાવે છે એટલા માટે. બરોબર છે, ચલો ત્યાર પછી એના ઉપયોગોની વાત કરીએ. ઉપયોગો શું કે ઊંચી ખેંચાણ ક્ષમતા ધરાવે છે, એ તો આપણે જોકે લખી દીધું છે. બરોબર છે, લખ્યું છે કે નથી, ખેંચાણ ક્ષમતા ધરાવે છે. એવું પણ લખી શકીએ ઊંચી વિદ્યુત
ક્ષમતા ધરાવે છે, એટલે કે વિદ્યુત વાહકતા, વિદ્યુતનો અવાહક હોય છે. ઉપયોગોની વાત કરીએ તો ઉપયોગોમાં પહેલું શું છે, બે સ્વરૂપ છે આપણે જાણીએ છીએ. ઉપયોગો બે સ્વરૂપ છે, એક ઓલિગોમર પ્રકારનું છે અને એક પોલિમર પ્રકારનું છે. જે એનું ઓલિગોમર પ્રકારનું સ્વરૂપ છે એટલે કે ઇલાસ્ટોમર સ્વરૂપ છે, તે ચિંગમ, રબર કોટિંગ અને રંગમાં વપરાય છે. જે ઇલાસ્ટો પ્રકારનું સ્વરૂપ છે તે ચુઈંગમ, ચુઈંગમ ખાસ યાદ રાખજો. એને શું બોલાય છે, એને બોલાય છે ચુઈંગમ, ચુઈંગમ. ચુઈંગમ બનાવવા માટે રબર કોટિંગ, રંગ ઉદ્યોગ અને એડહેસિવ માં ઉપયોગી છે. આ પહેલો ઉપયોગ છે, વાત નંબર બે. બીજો ઉપયોગ શું કહે છે, તો કે બીજો ઉપયોગ એનો કહે છે કે જો ભાઈ જે બીજું સ્વરૂપ છે એ ટાયર બનાવવા માટે, જેનું દ્રાવણ સ્વરૂપ છે તે ટાયર બનાવવા માટે ઉપયોગી છે. ખાસ બહુ બધી વખત ટાયર બનાવવા માટે ખાસ ઉપયોગી છે. બૂટ ચપ્પલ ના સોલ, બૂટ ચપ્પલ અને તેના સોલ, સોલ એટલે તળિયા, બૂટ ચપ્પલ અને બૂટ ચપ્પલ ની નીચેના જે તળિયા છે આ તળિયા બનાવવા માટે ઉપયોગી છે. અને ધ લાસ્ટ ગાસ્કેટ બનાવવા માટે ઉપયોગી છે. ગાસ્કેટ ગાસ્કેટ પહેલા ક્યાં આવ્યું હતું યાદ કરી જો, તો આપણે ગાસ્કેટ બનાવ્યું હતું ટેફલોન ની અંદર. ગાસ્કેટ અને ઓઇલ સીલ બનાવવા માટે ઉપયોગી છે. તો આ તમારું કોપોલિમર છે, સ્ટાયરિન બ્યુટાડાઇન રબર જે છે એ પણ તમને ગાસ્કેટ બનાવવા માટે ઉપયોગી છે. બોલો થાય વાત ક્લિયર. તો આ વાત હતી હોમોયોક્સિલ અને કોયોક્સિલ પોલિમરાઇઝેશનની. હવે આપણે સંઘનન પોલિમરાઇઝેશનના એક્ઝામ્પલ જોવાના છે. બહુ બધા એક્ઝામ્પલ એના પણ છે, પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. આજે આપણે એટલે સુધી રાખીએ. થેન્ક યુ.